हेलो एंड वेलकम टू रैंकर्स चैनल। हूँ डीएम सर, रैंकर्स चैनल की टीम वती आप बधानु एक नवा वीडियो में स्वागत करूँ छू। सौथी पहेलो प्रश्न तमारा बधाना मन में ए हशे कि शू आ वक्त एटले के 2022 में जे बोर्ड की एक्जाम 10मा ने 12मा नी आवी रही है और 2022 में जे 9th अने 11th नी एन्युअल एक्जाम आवी रही है, शू एम 30% सिलेबस गुजरात बोर्ड रिड्यूस करशे के नहीं? आ वेदक प्रश्न तमारा दरेकना मगज में हशे, विद्यार्थियों मगज में तो आ सवाल हशे ज हशे, इवन टीचर्स ने पण आ प्रश्न सौथी वधारे सतावतो हशे, कारण के दिवाळी नो समय छे अने बधाज टीचर्स बहु गंभीरतापूर्वक सिलेबस पूरो करवा माटे मंडी पड्या हशे। तो स्वाभाविक छे के आपणे अत्यारे तो गुजरात बोर्डे कोई ज जाहेरात नथी करी, पण ज्यां सुधी मारुं एवुं मानवुं छे त्यां सुधी 30% सिलेबस रिड्यूस थशे। હવે કદાચ તમને એવું લાગે કે સર તમને એવું કઈ રીતે લાગે છે કે આ 30% સિલેબસ 8, 9, 11, 12 રિડ્યુસ થશે? રીઝન એની પાછળનું માત્ર આટલું જ છે। જો અમુક ટેકનિકલ વસ્તુઓની જો આપણે વાત કરીએ તો એ ટેકનિકલ વસ્તુઓમાં હું માત્ર તમને આટલું જ કહી શકું કે સૌથી પહેલા તો દર વખતે ગુજરાત બોર્ડનું સત્ર જૂન મહિનામાં શરૂ થતું હોય છે, એની જગ્યાએ આ વખતે સ્કૂલો રીઓપન થઈ ઇન ધ મંથ ઓફ જુલાઈ। નંબર બે તમે જોવા જાઓ તો 9th અને 11th ની સ્કૂલો તો રીઓપન થઈ ઇન ધ મંથ ઓફ ઓગસ્ટ। તો જો બેઝિકલી તમે જોવા જાઓ તો 10-15% સિલેબસ આ બેઝ પર જ રિડ્યુસ કરી શકાય। નંબર બે એક્ઝેક્ટલી એ પણ છે કે એ બી ટેકનિકલ રીઝનમાં આવી શકે કે સ્કૂલો ફૂલ ફ્લેજમાં ઓપન નથી થઈ। તમે ધ્યાનથી વિચારો, ધ્યાનથી સમજો તો સ્કૂલોમાં પણ અત્યારે એક્ઝેક્ટલી કંઈક આ જ પ્રકારે છે કે ભાઈ 100% અટેન્ડન્સ નથી, એટલે કોઈ પણ બાળક સ્કૂલમાં મેક્સિમમ 3-4 ડેઝ જ જાય છે, જ્યાં 6 ડેઝ અ વીકની જગ્યાએ અત્યારે 3-4 ડેઝ ચાલી રહ્યા છે। તો એના પરથી પણ આઈડિયા આવી જાય કે સિલેબસ રિડ્યુસ થવો જ જોઈએ। આ એક ઘટના એવી બની છે કે ગુજરાત બોર્ડ તરફથી એક નેગ્લિજન્ટ એ થયું છે કે આ વસ્તુની જ્યારે થોડીક અર્લી થોડીક વહેલી કરી હોત તો વિદ્યાર્થીઓને શિક્ષકો બહુ જ પ્રોપરલી એમાં કામ કરી શકત, પણ હવે બન્યું એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે જે સમયે જાહેરાત કરવાની હતી એ સમય ગુજરાત બોર્ડ કંઈક અંશે ચૂકી ગયું। તો હવે એવું બની શકે કે જેવું 21મી તારીખ એટલે 21મી નવેમ્બરે સ્કૂલો રીઓપન થશે, તરત બીજા ત્રીજા દિવસે કાં તો નેક્સ્ટ વીકમાં તમને લગભગ એ જાણવા મળી જાય કે સિલેબસ 30% રિડ્યુસ થઈ શકે છે। બીજું જોવા જઈએ, જો ઇમોશનલી વિચારવા જઈએ કે બાળકોની દ્રષ્ટિઓથી વિચારવા જઈએ તો પણ સિલેબસ રિડ્યુસ થવો જોઈએ, કારણ કે લાસ્ટ યર આખું જ લગભગ આમ જોવા જઈએ તો ઓનલાઈનમાં ગયું છે, અને આ વર્ષનો પણ જો શરૂઆતનો હિસ્સો તમે જુઓ એટલે કે ઇન ફ્રોમ ધ મંથ ઓફ એપ્રિલ ટુ મે તમે જોવા જાઓ, હા મને ખ્યાલ છે એપ્રિલ ટુ મેમાં સ્કૂલો શરૂ ના થઈ હોય, પણ તમે જાણો છો કે 10th અને 12th ટ્યુશન ક્લાસીસ અને બીજું ઘણી બધી વસ્તુઓ એવી છે જે બાળકો શરૂ કરી જ દેતા હોય છે, તો એ પણ ઓનલાઈનમાં ગયું છે। તો એક ચાન્સ બાળકોને પણ ફરી વાર ફાઈટબેક કરવાનો, ફરીથી ઉભા થવાનો એક મોકો ગુજરાત બોર્ડે આપવો જ જોઈએ। ત્રીજું પણ આની પાછળનું રીઝન એવું બની જાય કે આજે તમે ગુજરાત બોર્ડ કે એનસીઆરટીને બાદ કરતા તમે કોઈ પણ તમે જોઈ લો, આઈસીએસઈ બોર્ડ જોઈ લો કે સીબીએસઈ બોર્ડ જોઈ લો, એ બધાએ 30% સિલેબસ રિડ્યુસ કરી જ નાખ્યો છે। આ માત્ર ને માત્ર શેના માટે છે? તો આ માત્ર ને માત્ર બાળકોને વીક કરવાના હેતુથી કે બાળકોને પ્રમોટ કરવાના હેતુથી નથી, જે પણ શિક્ષકો, જે પણ વિદ્યાર્થીઓ કે જે પણ પેરેન્ટ્સ આ પ્રકારનું વિચારે છે ને, ના બિલકુલ તમે રોંગ એન્ડથી વિચારો છો। એક બાળક જે પૂરા 1.5 વર્ષથી માત્ર ને માત્ર ઓનલાઈન એજ્યુકેશનથી ભણ્યું છે, જે માત્ર ને માત્ર સ્કૂલ અને ક્લાસીસથી અને ક્લાસરૂમથી દૂર રહ્યું છે, એ બાળકની મનોસ્થિતિ તમે જો વિચારવા જાઓ તો ખરેખર તમે સાચી એક વાત તમને કહું તો આ રીતે પણ 30% સિલેબસ રિડ્યુસ થવો જ જોઈએ। ઓકે, અને મારું એવું માનવું છે કે ગુજરાત બોર્ડ આ દરેકે દરેક વસ્તુને, આ દરેકે દરેક રીઝનને 100% કન્સિડરેશનમાં લેશે અને 30% સિલેબસ રિડ્યુસ થશે। કોઈને એવું લાગે કે સર તમારી પાસે આનું કોઈ પ્રૂફ છે કે જે કરી જ શકશે? જો પ્રૂફ તો આમાં ન હોઈ શકે, કારણ કે આ અલ્ટિમેટ ઓથોરિટી માત્ર ને માત્ર ગુજરાત બોર્ડ પાસે છે, પણ એક વસ્તુ પરથી આપણે એટલો અંદાજો કે એટલો તાળો આરામથી મેળવી શકાય કે મને ક્યાંક એવું લાગે છે, કેમ હું આટલો સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું છું કે 30% સિલેબસ રિડ્યુસ થશે, તો રીઝન એની પાછળનું માત્ર આટલું જ છે। જો તમે એક ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હો અને તમારી સ્કૂલે જો ગવર્મેન્ટના આ વખતે ફર્સ્ટ ટેસ્ટના જો પેપરો લીધા હોય તો તમને એટલો અંદાજો આવી જ જાય, અને મને નહીં વિદ્યાર્થીઓને નહીં પણ શિક્ષકોને તો આરામથી અંદાજો એટલો આવી જ ગયો હશે કે એ જે પેપર્સ નીકળ્યા એ પેપર્સ માત્ર ને માત્ર 30% રિડ્યુસ કર્યા પછી ના, યાદ કરો બધા શિક્ષકો લાસ્ટ યર જે 30% સિલેબસ રિડ્યુસ થયો હતો એ મુજબના જ પેપર મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસના નીકળેલા છે।
તો એના પરથી પણ તમને એટલો અંદાજો આરામથી આવી જાય કે ભાઈ 30% સિલેબસ રિડ્યુસ થઈ શકે છે. ઘણા બધા મારા મિત્રો એવા છે જે બોર્ડના તજજ્ઞ છે, જે બોર્ડના પેપર સેટર છે, જે બોર્ડના મોડરેટર છે. મારી ઘણી બધી વખત અવારનવાર આ વિષયની બાબતમાં ચર્ચા એમના પર થતી હોય છે અને એમનું પણ એવું માનવું છે કે લગભગ ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓની ફેવરમાં ડિસિઝન લેશે જ. એટલે મોસ્ટ પ્રોબેબલી એવું બની શકે કે નેક્સ્ટ વીક સુધીમાં તમને આ જાહેરાત મળી જશે કે 30% સિલેબસ ગુજરાત બોર્ડે રિડ્યુસ કર્યો છે. અચ્છા, ઘણા બાળકો અને શિક્ષકોને કન્ફ્યુઝન પણ હશે કે સર, ગાલા જેવું એક પ્રતિષ્ઠિત પેપર સેટ જે નવનીત તરફથી આવે છે એ બહાર આવી ચૂક્યું છે, વ્રજના પેપર સેટ્સ બહાર આવી ચૂક્યા છે કે માર્વેલના પેપર સેટ્સ બહાર આવી ચૂક્યા છે અને એ તો સર 100% સિલેબસ પ્રમાણેના છે, 100% છે. હજુ પણ શિક્ષકોને હું કહીશ, કારણ કે આ બધી વસ્તુનું હું પૂરેપૂરું હું અને મારી આખી ટીમ આખી બધી પૂરેપૂરી વસ્તુનું વિશ્લેષણ કરીને બેઠા છીએ. તમે ધ્યાનથી જો ચેક કરશો તો એ પેપર સેટની અંદર જે 30% સિલેબસ જે રિડ્યુસ લાસ્ટ યર થયો હતો એ જેટલા બી ક્વેશ્ચન્સ છે જે આ વખતના પેપર સેટ્સમાં એડ થયા છે એ બધા જ એ લોકોએ ઓપ્શન્સમાં મૂક્યા છે. એટલે તમે વિચારો કે આના પરથી પણ આપણને એક અંદાજ એવો મળી જાય કે 30% સિલેબસ રિડ્યુસ થઈ શકે છે. જેટલા પણ પ્રતિષ્ઠિત પેપર સેટ છે એમણે જે સિલેબસ કદાચ રિડ્યુસ થઈ શકે છે એ સિલેબસના બધા જ ક્વેશ્ચન્સ ઓપ્શન્સમાં મૂક્યા છે. હા, એટલે એમણે પણ ક્યાંક ને ક્યાંક પ્રિકોશન્સ તો લીધેલા જ છે, કારણ કે એમનું પણ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આમાં હોય છે. તો આના પરથી પણ આપણને એક અંદાજો મળી જાય કે ભાઈ 100% સિલેબસ 30% રિડ્યુસ થશે જ, અને બહુ જ સાચું તમને કહું, થવો જ જોઈએ. ઓકે, હવે જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે વિદ્યાર્થીઓના મગજમાં કે ઇવન શિક્ષકના મગજમાં એ કન્ફ્યુઝન હોઈ શકે છે બીજું કે ભાઈ જે 30% રિડ્યુસ કરશે એ કયા પ્રકારનું કરશે. તો મોસ્ટ પ્રોબેબલી લાસ્ટ યર જો તમે જોયું હોય તો લાસ્ટ યર વિદ્યાર્થીઓને કદાચ ઓછી ખબર હશે પણ શિક્ષકોને બરાબર ખબર હશે કે લાસ્ટ યર જે 30% સિલેબસ રિડ્યુસ થયો એમાં બહુ જ બધી સારામાં સારી રીતે એ સિલેબસને રિડ્યુસ કરવામાં આવ્યો હતો. તો એવું બની શકે કે એની એ જ વસ્તુને ગુજરાત બોર્ડ ફોલો કરે. શું કામ એકનું એક કામ ગુજરાત બોર્ડ ફરીથી કરે? લાસ્ટ યર એ લોકોએ બરાબર મથામણ કરીને જ 30% ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે રિડ્યુસ કરવું છે એ આખે આખું માળખું તૈયાર કરીને જ એ લોકોએ આપણને આપેલું. લાસ્ટ યર તમને યાદ હોય તો 6 ઓક્ટોબરે એ વસ્તુ ડિક્લેર થઈ ગઈ હતી કે 30% સિલેબસ ડાઉન છે. કદાચ આ વખતે 1-2 મહિના લેટ થઈ ગયા છીએ આપણે આ વસ્તુ જાણવામાં, પણ મારા મત પ્રમાણે કે મારી ટીમના મત પ્રમાણે એવું બનશે કે જે સિલેબસ રિડ્યુસ થશે એ લાસ્ટ યર જે 30% રિડ્યુસ થયો હતો એ પ્રમાણેનો જ હશે. તો મારું હંમેશા શિક્ષકોને એ જ પ્રકારનું ગાઈડન્સ રહેશે કે તમે તમારા બાળકોને આગળ સિલેબસ લઈ જાઓ. આપણે બધાએ બીઈંગ અ ટીચર આપણે આ કામ કરવાનું જ છે અને આપણી જવાબદારી છે, એટલે આપણે આગળ તો સિલેબસ લઈ જ જઈશું. પણ જે 30% સિલેબસ રિડ્યુસ થયો તો સિલેબસ એ સિવાયના ચેપ્ટર્સ પર તમે અત્યારે ફોકસ કરશો એ વધારે સારું રહેશે. જે જાહેરાત છે એ જાહેરાત 21મી સુધીમાં આવી જશે. 21મી નવેમ્બર સુધી એ જાહેરાત થઈ જ જવાની છે કે સિલેબસ રિડ્યુસ થયો છે કે નહીં. 99% સિલેબસ રિડ્યુસ થવાના પૂરેપૂરા અણસાર છે જ, અને મેં તમને કીધા એ પ્રમાણે ટેકનિકલ ઇમોશનલ બધા રીઝન્સ મેં આપની સમક્ષ રજૂ કર્યા છે. તો એવું બનશે કે રિઝલ્ટ કે જે કે પણ સિલેબસ છે એ રિઝલ્ટ મેન્ટેન કરવા માટે કે રિઝલ્ટ ગેઇન કરાવવા માટે પણ કે વિદ્યાર્થીઓને બુસ્ટઅપ કરવા માટે કે વિદ્યાર્થીઓને ફરીવાર બકઅપ કરવાનો ચાન્સ આપવા માટે પણ આ સિલેબસ રિડ્યુસ થવાનો જ છે. તો શિક્ષકોએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અત્યારે સરસ મોકો મળ્યો છે, દિવાળીનું વેકેશન છે, ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂ કામ કરે છે. તો જે 70% સિલેબસ જે છે એ 70% સિલેબસ જે લાસ્ટ યરનો હતો એના પર જ વધારે ફોકસ કરો. બાળકોને પણ મારું ગાઈડન્સ હંમેશા એવું હશે કે અત્યારે તમે એ 70% પર જ ફોકસ કરો તો એ વધારે અનુકૂળ રહેશે. ઓકે, બસ હવે વેઇટ એન્ડ વોચ પીરિયડમાં જ આપણે બધા છીએ. જોઈ લઈએ ગુજરાત બોર્ડ આ સિલેબસ ક્યારે અને કેવી રીતે રિડ્યુસ કરે છે. થેન્ક યુ, બાય.